The journey we are about to take you on was actually made as close to heaven as is possible. Yes, made in Gujarat, Aapnu Gujarat. Truly, it is difficult to imagine the union of two individuals with different personalities who come together to strive, thrive, grow as human beings, raise a beautiful family, and grow rich together without any divine intervention. I went to US when I was 18. અને એ એજમાં ભણ્યા પછી મારું મેઇન સપનું એ હતું કે જઈને અમારી જે ફાધરની ઇન્ડસ્ટ્રી હતી એમાં મારે ફાધરની જોડે મારે કામ કરવાની મારી ઈચ્છા હતી. અને એક ફાધરે જે મહેનત કરેલી છે, એમને જે મહેનત કરતા જોયા છે, એ મહેનતને આગળ લઈ જવાની એક મહત્વાકાંક્ષા હતી. અને હવે મને એ ખબર પડી કે રીઝન એ જ હતું કે મારે માટે ત્યાં કોઈ વેઇટ કરતું હતું. ગિવ ઇટ અ થોટ. કન્સિડરિંગ ધ કોમન માઇન્ડસેટ ઓફ મોસ્ટ સાઉથ એશિયન્સ, America is heaven. Yet Devang Bhai chose to return. Had he stayed, who knows, we may not have been here today celebrating the silver jubilee wedding anniversary of Devang Bhai and Falguni Behan. A trip to Nareshwar was planned by Falguni's uncle. Their guruji had his ashram there, and Devang was invited to join the group. He readily accepted, as he had just come back from the States and had not visited Guruji's ashram as yet. And so our hero and heroine met at this trip for 2 days, and things somehow clicked. Bas phir aur kya baat thi, film shuru hone se pehle hi controversy, which goes on till this day. Something like, what came first, the chicken or the egg? એક ક્વેશ્ચન હજુ અનઆન્સરેબલ જ છે. અમદાવાદમાં હું નવી હતી, સો આઈ વોઝ લુકિંગ સમબડી કે મને આગળ વધવા માટે મારે શું કરવું જોઈએ. એ ઇન્ટેન્શનથી ફોન કરવામાં આવેલો કે એકાઉન્ટન્ટનો નંબર આપો, આઈ વોન્ટ ટુ ડુ સમ કોર્સ, એન્ડ હી ટુક ઇટ અધર વે. પણ આઈ સ્ટીલ બિલીવ કે શી કોલ્ડ મી. નો, સ્ટીલ નો. પણ જ્યારે પહેલી વાર એ બાઇક પર જતા હતા ને મારા મમ્મી પપ્પા માસી માસા બધાએ બતાવ્યું કે આ દેવાંગ છે, તો મમ્મીએ પછી આવીને મને પૂછ્યું કે તું તો અનિલ કપૂર, સની દેઓલ એ બધાના ફોટા રાખતી હતી, તો તને આ માણસમાં ગમ્યું છે શું? પણ મને કોઈ દિવસ એવું નથી લાગ્યું કે આનામાં કશું ગમવા જેવું નથી. એવરીથિંગ વોઝ પરફેક્ટ. એને ભલે મારામાં ગોવિંદા કે અનિલ કપૂર નથી જોયો, પણ મેં એને હંમેશા મેં એનામાં ફાલ્ગુની જોઈ છે. હર લુક, હર આઈઝ, એનો નેચર, એની વિઝન, આઈ થિંક અગેન દેટ વોઝ નોટ સમથિંગ દેટ યુ કેન મેક અ લાઈફ લોંગ ડિસિઝન બેઝડ ઓન દેટ. પણ વેન યુ પુટ ધોઝ થિંગ ટુગેધર, આઈ થિંક યુ કમ ટુ અ કન્ક્લુઝન કે જો જો માણસમાં આટલી બધી ક્વોલિટી હોય તો ચાન્સીસ ઓફ ગોઈંગ દેટ થિંગ રોંગ ઇઝ વેરી મિનિમમ. They informed their parents and took their permission, and very soon after they were married. They are fortunate as they choose to focus on the same things, business and family. We are blessed with an amazing family. When we came to Canada, we had our older son Dharma with us. જેનો બોર્ન નવસારીમાં થયેલો હતો. અને વેન ધ ટાઈમ્સ વર ટફ, આઈ થિંક ધર્મ ગીવ અસ દેટ હોપ, અને હી વોઝ ધ રીઝન ઓલસો પાસ ધોઝ ડેઝ. ફાલ્ગુની અમે અંજલી કહીએ છીએ. એ સફળ પુરુષની પાછળ એક સફળ નારીનો હાથ હોય છે તે ફાલ્ગુનીએ પુરવાર કરી બતાવ્યું છે. ઘણી મુસીબતો આવી. હું પણ કેનેડા રહેતી હતી ત્યારે હું પણ જોતી હતી, પણ અડીખમ ઊભા રહીને શૂન્યમાંથી સૃષ્ટિ જો રચી એવું કહી શકાય તો એમાં સિંહ ફાળો હોય તો ફક્ત ને ફક્ત ફાલ્ગુનીનો છે. બીકોઝ ધેટ વોઝ ઓનલી વન થિંગ ઇઝ લવ. અને વી આર બ્લેસ્ડ વિથ ટુ અમેઝિંગ બોયઝ,
મારો ધર્મ જે મોટો સિગરો છે અને કદાચ એણે મારી કરિયરની શરૂઆતમાં હાર્ડશીપમાં હી હેઝ પ્લેડ અ વેરી ઇન્ટિગ્રલ પાર્ટ ઇન હેલ્પિંગ અસ ઇન વિચ એવર વે હી કેન. નોટ ઓન્લી ધેન, ઇવન નાવ આઈ થિંક એનો જે મેન્ટોર તરીકેનો રોલ છે વેદાંત માટે, વેદાંત લુક્સ અપ ટુ હિમ. હી ઇઝ ઓલવેઝ દેર ફોર વેદાંત વેન એવર હી નીડ્સ હિમ. Love that guy. Sometimes he gets on my nerves, but at the end of the day, we are brothers and like I love him to death. Amari personal life ma, amari business life ma to ane support aapyo chhe. Pan aajni tarike ma we are very thankful ke as two brothers, they both like each other immensely. They are always together. Well, I mean, I've always said Vedant is probably my best friend. And I think that goes for mom and dad too, is I think they're each other's best friend. And when you have pairs of best friends together like that, it's always good. To pick one, all the vacations are good. They were amazing vacations, rather. And char jana jare jode hoye tyare we never feel ki amare bija koi ni jarur chhe. We four enjoy our vacation so much and each other's company so much. You know, we feel ki we can go anywhere. Just four of us, and we can have the best of the time. Their family is a complete unit. They enjoy each other's company. તમે ધંધામાં ઉત્તરોત્તર પ્રગતિ કરો છો તે બી પતિ પત્નીની સાથે સાથે મિત્ર તરીકે વધારે ચાલો છો તે સરાહનીય છે. Not only that, having worked together with each other's strengths and established a successful mortgage brokership, for them people still come first, money is second, and always family first. Place a high importance on family and being close to each other. Amaru evu che ke my way athwa our way. She is a great woman. Generally ene je gamtu hoy te hu karti hu, mane je gamtu hoy te e figured out ne e karto hoy. Aa badha mate પતિ પત્નીનો સ્વભાવનું સિંક્રોનાઇઝ થવું ખૂબ જરૂરી છે અને તે પ્રભુની કૃપાથી જ મળ્યું છે. આઈ થિંક ઇટ હેઝ બીન એન અમેઝિંગ જર્ની. આઈ હેવ એન્જોયડ એવરી મોમેન્ટ ઓફ ધીસ 25 યર્સ. કશે મને ગર્વ છે કે બંને જ્યારે એકબીજાને મળ્યા હતા અને પ્રપોઝ કર્યું હતું એ નારેશ્વરની ભૂમિ 26 વર્ષ પહેલાં એ જ હતી. અને આજે ગર્વ સાથે કહી શકું છું કે એ લોકોના 25 વર્ષના લગ્ન જીવનનું જ્યારે મહાઉત્સવ થઈ રહ્યો છે ત્યારે હું નારેશ્વરની ભૂમિ પરથી જ એમને આશીર્વાદ અને શુભેચ્છા પાઠવી રહી છું. એમાં પણ કંઈ બાપજીની કોઈક કૃપા અને આગળથી નિર્માણ હશે તો જ આ વસ્તુ બની શકી છે. અને દેવાંગને 50 વર્ષ પૂરા થાય છે તે નિમિત્તે અનેક અનેક શુભેચ્છાઓ. હલો દેવાંગ ભાઈ, મેરે શેર તુમ્હે ઓર ક્યા દું મેં દિલ કે સિવાય તુમકો હમારી ઉમર લગ જાય. અવર ગુડ વિશિસ ટુ બોથ ઓફ યુ એન્ડ વિશ યુ વેરી વેરી સક્સેસફુલ ઇન યોર બિઝનેસ એન્ડ અ વેરી હેલ્ધી લાઈફ. લાગણી ઉચ્છે જ આશીર્વાદ રહેશે જ. આઈ વિશ યુ મેની મોર વન્ડરફુલ યર્સ અહેડ. એકબીજાને ગમતા રહીએ, કઈ ખટકે તો ગમતા રહીએ, પડી ગાંઠના સરવાળા બાદબાકી ન કરતા મીઠા સંબંધોનો ગુણાકાર કરતા રહીએ. આઈ વિશ યુ ધેટ યુ હેવ અ ગ્રેટ ડે ટુડે. એન્જોય.